गुड मॉर्निंग विद्यार्थी। हवे आपणे प्रवृत्तिवाळी जे वात हती ए प्रवृत्तिवाळी वात पूरी करी थी के त्रण ग्लास लीधा था ए प्रवृत्ति हती के जेनी अंदर केमा सौथी वधु वृद्धि थई अने केमा ओछी वृद्धि थई। त्यारबाद जे वात आवे छे ए कुदरती अने कृत्रिम खातरनी पण आपणे चर्चाओ करेली, एमांनी बे मार्कनो प्रश्न छे कृत्रिम खातर અને કુદરતી ખાતર, તો એનો જે તફાવત છે એની વાત છે। કૃત્રિમ ખાતર એક અકાર્બનિક ક્ષાર છે, મતલબ કાર્બનનું પ્રમાણ એમાં નહિવત હોય છે, જ્યારે નહિવત એટલે ઓછું હોય છે અથવા તો ન પણ હોય। કુદરતી ખાતર એ પ્રાકૃતિક પદાર્થ છે, મતલબ કુદરતમાંથી મળતો પદાર્થ છે, છાણ, માનવના નકામા પદાર્થો। માનવના નકામા પદાર્થોમાં શું આવશે તો કે માણસે દાખલા તરીકે કેળું ખાધું તો કેળાની છાલ કાઢી નાખી છે, તો આને નકામો પદાર્થ કહી શકે। તો આવા જે નકામો પદાર્થો છે અથવા વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે, વનસ્પતિ જ્યારે સડી જાય છે, સુકાઈ જાય છે, ત્યારે એમાંથી આ પ્રાપ્ત થતો હોય છે। ત્યારબાદની વાત કરીએ તો કૃત્રિમ ખાતરનું નિર્માણ, આપણે વાત થઈ હતી કે ભાઈ કૃત્રિમ ખાતરનું નિર્માણ ક્યાં થાય છે, કારખાનાઓની અંદર થાય છે। કારખાનાનું નામ પણ મેં આપેલું હતું ઇફકો IFFCO। ત્યારબાદ કુદરતી ખાતર ખેતરમાં જ બનાવી શકાય છે, લીલો પડવાશ છે, અળસિયાનું ખાતર છે, આ બધી વાત મેં કરી હતી જે આપણે ખેતરની અંદર જ ખેડૂત બનાવતો હોય છે। કૃત્રિમ ખાતરથી જમીનની સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, મતલબ સડેલા જે પદાર્થો છે અથવા તો જે કુદરતી ઘટક છે તે ઘટક કૃત્રિમ ખાતરથી એટલે કે માણસે બનાવેલો છે, કારખાનામાંથી બનાવેલો પદાર્થ છે એમાંથી મળતા નથી। કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો, સળતા કાર્બનિક પદાર્થો, મતલબ આપણે હમણાં વાત કરી હતી કે જે વનસ્પતિના જે પણ પદાર્થો છે કે જે સડી ગયા છે, સુકાઈ ગયા છે, આ સુકાઈ ગયેલા પદાર્થો છે એમાંથી મેળવવામાં આવે છે। ત્યારબાદ ચોથો મુદ્દો છે કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો, મતલબ આમાં તમને આપેલા છે, મેં તમને વાત કરી હતી કે 13 કે 16 પ્રકારના પોષક તત્વો છે એ વનસ્પતિના પ્રકાર મુજબ મળતા હોય છે, એમાંના તમને આપ્યા છે થોડાક કે પોષક દ્રવ્યો ક્યાં ક્યાં, તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ। પ્રશ્ન એવો થાય કે સર આ મળે ક્યાંથી, તો આ આપણને ખાતર દ્વારા મળે છે જે કારખાનાઓમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે। કારખાનાવાળા ક્યાંથી મેળવે છે તો કે ઘણી બધી જમીનો એવી હોય છે કે જેમાંથી પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ મળતો હોય છે, અથવા તો તેને રાસાયણિક પ્રક્રિયાઓ કરી લેબોરેટરીની અંદર ઉત્પન્ન કરવામાં આવતા હોય છે। ત્યારબાદ કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વો તુલનાત્મક એટલે કે તેની સરખામણીએ, મતલબ કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જે ખોરાકમાં જે વનસ્પતિ માટે પોષક દ્રવ્યો જોઈ છે તેની તુલનાએ એમાં ઓછા મળે છે, મતલબ કૃત્રિમ ખાતરમાં વધુ મળે છે, જ્યારે કુદરતી ખાતરમાં એ પોષક દ્રવ્યો છે એ ઓછા મળે છે। જોઈએ એ જ વાત છે બે માર્કના પ્રશ્નની અંદર હવે સમાવેશ કરવા માટે જઈ રહ્યા છીએ। કુદરતી ખાતરના ફાયદા કે જૈવિક ખાતર એટલે કે કુદરતી ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે, શું કહે છે તો કે જૈવિક ખાતર એટલે કે કુદરતી ખાતર, કૃત્રિમ ખાતર જે કારખાનામાં બનાવવામાં આવે છે તેના કરતાં કેવું બનાવવામાં આવે છે, સારું ગણવામાં આવે છે। શું કામ, એનું કારણ એવું છે, એના મુદ્દાઓ હવે આપણે લખશું 4। તેનાથી જમીનની જળ ધારણ ક્ષમતા, મતલબ ભેજ ધારણ ક્ષમતા લખો તો પણ ચાલે, તો ભેજ ધારણ ક્ષમતા છે એનો વધારો થાય છે, જમીનમાં પાણીની સંગ્રહ રાખવાની જે ક્ષમતા છે, સંગ્રહ કરવાની ક્ષમતા છે, ભેજ ધારણ કરવાની ક્ષમતા છે એને આપણે જળ ધારણ ક્ષમતા કહેશું। તેનાથી જમીન છિદ્રાળુ એટલે કે કાણાવાળી થઈ જાય છે, કાણાવાળી મિત્રો જમીન થાય તો અળસિયા કે એના સિવાયના જે સૂક્ષ્મ જીવો છે તેને શ્વસન માટે પૂરતા પ્રમાણમાં જે ઓક્સિજન અથવા તો ઓક્સિજન સિવાયના જે વાયુઓ છે એ મળતા રહીએ, નીલહરિત લીલ છે તો એને નાઇટ્રોજનની જરૂર પડે મિત્રો, તો આમ આવા જે વાયુઓ છે એ છિદ્રાળુ જમીનમાંથી પ્રાપ્ત થઈ શકે એટલા માટે કીધું, જેનાથી વાયુ વિનિમય એટલે કે હવાની અવર જવર થઈ રહે છે અને સરળતાથી પ્રાપ્ત થાય છે, તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો પણ કરે છે, મતલબ રાઇઝોબિયમ કે એના સિવાયના જે ઘટકો આપણે કહીએ છીએ આ બધા ઘટકો આની અંદરથી મળે છે અને જમીનની બંધારણમાં સુધારો કરે છે। જમીનનું બંધારણ કેને કહેશું મિત્રો, તો કે જમીનનું બંધારણ એટલે કે રેતી, માટી, કાંકરા, સેન્દ્રિય પદાર્થો, તો આ સેન્દ્રિય પદાર્થમાં છે
એ વધારો કરવામાં ફાયદારૂપ થાય છે. હવેની આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તેની અંદર સિંચાઈ છે. તો કે ખેત આપણે જે શરૂઆત કરી હતી, જમીન તૈયાર કરવાથી શરૂઆત કરી હતી અને અત્યારે પોઈચાથી સિંચાઈ, મતલબ ખેડૂતે પાક વાવ્યા બાદ છેલ્લી જે પ્રોસિજર છે કે પાકની વૃદ્ધિ કરવા માટેની જે પ્રોસિજર છે એ પ્રોસિજર આપણે હવે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ, જેને કહેવાય છે સિંચાઈ. સિંચાઈ એટલે શું? તો કે જીવંત રહેવા માટે દરેક જે સજીવો છે એ દરેક સજીવોને શેની જરૂર પડે છે? તો કે પાણીની જરૂર પડે છે. તો જીવંત રહેવા માટે જે પાણીની જરૂરિયાત છે તે બધા સજીવોને જરૂરી જ છે. વનસ્પતિની અંદર ફૂલ આવે, ફળ આવે, અથવા તો બીજની વૃદ્ધિ, મતલબ બીજ છે એનું અંકુરણ થતું હોય છે, તેના વિકાસ માટે પાણીની જરૂર પડે છે. એટલે કે જે છોડ છે એને મોટું થવા માટે પણ પાણીની જરૂરિયાત રહેતી હોય છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે, જેની સાથે ખનિજ અને ખાતરોનું પણ શોષણ થાય છે. મતલબ આપણે હમણાં વાત થઈ હતી ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આ બધા જે ખનિજો છે તેની સાથે આપણે જે કૃત્રિમ રીતે ખાતર કે કુદરતી રીતે જે ખાતર નાખીએ છીએ આ બધી વસ્તુઓની એને જરૂરિયાત પડે છે, શોષણ કરે છે, શોષી લે છે, જેની સાથે ખનિજો અને ખાતરોનું પણ શોષણ થાય છે. વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે, મતલબ વનસ્પતિનો જે ભાગ છે, વનસ્પતિનો જે છોડ છે એમાં સૌથી વધુ ભાગ જો કોઈ હોય તો તે પાણીનો છે. તો આ પાણી આવશ્યક છે, એટલે કે જરૂરી છે. બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી. શુષ્ક પરિસ્થિતિ એટલે મિત્રો સૂકી આબોહવા, સૂકી આબોહવા હોય છે ત્યારે થતું નથી. એનું એક્ઝામ્પલ લઈએ તો ચોમાસામાં આપ જુઓ તો ઘણી બધી જગ્યાઓએ મેદાનોની અંદર પણ આપણને ઘણી બધી વનસ્પતિઓ ઉગેલી લીલીછમ દેખાય છે. એવું લાગે કે ધરતીએ એક લીલી ચૂંદડી છે એ ઓઢી લીધી છે. તેનું કારણ પણ ભેજવાળું વાતાવરણ છે, જેને પૂરતા પ્રમાણમાં બીજ મળી રહે છે એટલા માટે, સોરી પાણી મળી રહે છે એટલા માટે તેમાં અંકુરણ આ બીજનું થાય છે. મતલબ કહેવાનો અર્થ એ થાય કે સૂકી પરિસ્થિતિ છે તો બીજનું અંકુરણ થતું નથી. ખનિજોનું જે વહન છે એ વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે. મતલબ વૃક્ષો છે તો વૃક્ષોના થડની અંદર, વૃક્ષોના પર્ણની અંદર કે વૃક્ષના પ્રકાંડ, સોરી મૂળની અંદર, આ બધી વસ્તુની અંદર તેને ખનિજોની જરૂરિયાત પડે છે. ખનિજો એટલે જે વખત કહી દઉં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ છે, નાઇટ્રોજન છે, આ બધી વસ્તુઓની જરૂરિયાત પડે છે. તે પાકને ઠંડી તેમજ ગરમ હવાથી રક્ષણ આપે છે. આપણને બધાને ખ્યાલ છે કે જો ઠંડીવાળું વાતાવરણ હોય તો તે પાક છે એ બળી જતો હોય છે અને જો ગરમી હોય તો તે સુકાઈ જતો હોય છે. તો આ બધી વસ્તુઓને રક્ષણ આપવા માટે આનો ઉપયોગ થાય છે. આના સિવાય પણ ઘણા બધા ઉપયોગો છે જે આપ ધોરણ 9માં અભ્યાસ કરશો. સ્વસ્થ પાકના ઉછેર માટે, એટલે કે સારો તંદુરસ્ત પાક જો ઉછેર કરવો હશે તેના માટે પાણીને ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં આપણે શું આપવું પડશે? તો કે નિયમિત રીતે પાણી આપવું પડશે. જો આપ પાણી તેને નિયમિત નહીં આપો તો પાક સુકાઈ જવાની પણ એક આપણને ભીતિ, એટલે કે ડર રહેશે. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પડવાની જે પ્રક્રિયા છે તેને સિંચાઈ કહેશું. ફોર એક્ઝામ્પલ, આપણે કપાસનો પાક વાવેલો હોય તો તેને દર 7 દિવસે આપણે પાણી આપતા હોય, જ્યારે નાનો હોય છે ત્યારે આપણે એને દરરોજ પાણી આપવું પડતું હોય છે. જ્યારે તેની અંદર ફળ ધારણ થાય છે ત્યારે આપણે એને 2 દિવસે 3 દિવસે પાણી આપવું પડતું હોય છે. તો આ નિયમિત પાણી આપવાની જે પ્રક્રિયા છે, સમયાંતરે પાણી આપવાની જે પ્રક્રિયા છે, આપણે તેને શું કહેશું? સિંચાઈ કહેશું. તો આ સિંચાઈનો સમય માત્રા દરેક પાક મુજબ, જમીન મુજબ, ઋતુ પ્રમાણે જુદા જુદા હોય છે. મતલબ શિયાળામાં સૌથી ઓછું ચોમાસામાં જરૂરિયાત પડે, ત્યારબાદ શિયાળો વધુ જરૂરિયાત, અને ઉનાળામાં સૌથી વધુ જરૂરિયાત પાણીની પડે છે. જેમ આપણે પણ ચોમાસામાં ઓછા પાણીની જરૂરિયાત હોય છે, એમ વનસ્પતિને પણ ચોમાસાની અંદર ઓછી જરૂરિયાત હોય, જ્યારે ઉનાળામાં સૌથી વધુ જોઈએ છે. એટલે કીધું કે ઋતુ મુજબ જુદા જુદા હોય છે. ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે. શા માટે એવું હોય છે? કારણ કે તેની અંદર તમે 7મા ધોરણમાં આપ અભ્યાસ કરી ચૂક્યા છો કે વનસ્પતિના પાંદ છે એની અંદર ઝીણા ઝીણા કાણા હોય છે, સૂક્ષ્મ કાણા હોય છે, જેનો સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી જ આપ જોઈ શકો છો. જેની પણ માહિતી આપ ધોરણ 9માં અભ્યાસ કરશો, જેને પર્ણરંધ્રો કહેશું.
પાનના કણા જે છે પાનની અંદર તેમાંથી વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા કરી પાણીની બાષ્પ છે એ બહાર કાઢે છે અને તેના કારણે આસપાસના વિસ્તારને ઠંડી આપે છે। તો એટલા માટે આપણે એવું કંઈ તમે કારણ ભણી ગયા કે છાયડા વૃક્ષના છાયડા નીચે ઉનાળામાં આપણને ઠંડકનો અનુભવ થાય છે। તો મિત્રો આમાં આવું જ કંઈક તમે સાંભળેલું હશે કે જોયેલું હશે કે વાંચેલું હશે। તો આવી જ વાત છે, શું જમીન તેમજ પર્ણો દ્વારા બાષ્પીભવનનો દર વધારે હોઈ શકે? શું કહે છે, શું જમીન તેમજ પર્ણો દ્વારા બાષ્પીભવનનો દર વધારે હોવાથી આવું બની શકે? તો કે હા, વનસ્પતિમાં પર્ણોમાં કાણા વધુ હોય અને ઉનાળાનું પ્રમાણ હોય તેમાં બાષ્પોત્સર્જનનું કાર્ય વધુ થાય છે। એટલા જ માટે કાંટાળા થોરની અંદર પર્ણરંધ્રોમાં કાણાની જગ્યાએ કાંટાનું રૂપાંતર થયેલું હોય જેથી બાષ્પોત્સર્જનની ક્રિયા ઓછી થઈ શકે। અને આપ સૌએ જાણ્યું છે કે તે કાંટાળી વનસ્પતિ છે એ સામાન્ય રીતે રણ પ્રદેશમાં ઉગતી હોય છે જ્યાં પાણીની જરૂરિયાત છે તેને ઓછી હોય અને સરળતાથી તે પોતાનું બાષ્પોત્સર્જનનું કાર્ય છે ઓછું કરી શકે। એટલા માટે પર્ણરંધ્રોની અંદર એટલે કે પાનના કાણા પાનની અંદર હોય છે તેની અંદર હોય છે। આ વર્ષે પાણી આપતા સમયે હું વધારે સતર્ક રહ્યો છું। ગયા વર્ષે મારા ઉનાળામાં પાક સુકાઈ ગયા હતા, મરી ગયા છે એવું લખ્યું છે, સુકાઈ ગયા કહે ગણી શકાય આપણે। શું કહે છે, બુજો કહે છે કે આ વર્ષે મેં પાણી સરળતાથી મળી રહે પાકને એવી રીતે આપવાની કોશિશ કરેલી છે કે જેનાથી મારા પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે। હવે સિંચાઈના સ્ત્રોત, મતલબ મિત્રો અહીંથી આપણે સિંચાઈ સુધીની વાત ભણ્યા છીએ, હવે ત્યારબાદ આવે છે સિંચાઈના સ્ત્રોત, મતલબ આપણને પાણી ક્યાં ક્યાંથી મળી રહે છે સિંચાઈ સ્વરૂપે। તો કે એની અંદર કૂવા આપ સૌએ જોયું છે, કૂવાની જે માહિતી લઈએ તો જમીનની અંદર ઊંડો ખાડો ગાળી શકાય અને એમાંથી આપણે પાણી ભરી શકતા હોય છે અથવા તો વોટર પંપ દ્વારા પાણી આપણે ખેંચી શકતા હોય છે। ત્યારબાદની વાત કરવી હોય તો બોર કૂવાઓ જેને આપણે બોરિંગદાર કહીએ છીએ, તળાવ, સરોવર, નદી, બંધ, આ બંધ એટલે કે ડેમ ભાદર ડેમ જેતપુર શહેરની અંદર આવેલો છે એમ, જે નર્મદા સરોવર છે તે નર્મદા નદી છે તેની અંદર સરદાર સરોવર ડેમ છે આવેલો છે તો તેને આપણે ડેમ કહેશું, અને નહેરો સિંચાઈના સ્ત્રોત છે, મતલબ આપણે કેનાલ જે કહીએ છીએ તે પણ એક સિંચાઈનો સ્ત્રોત છે। તો મિત્રો હવે જે વાત આપણે કરવા માટે જઈ રહ્યા છીએ કે પહેલાંના સમયમાં સિંચાઈની જુદી જુદી વ્યવસ્થાઓ હતી, એમાંની એક સિંચાઈની વ્યવસ્થા તમને આપેલી છે મોટ દ્વારા, તમને એનું ચિત્ર દેખાવાની કોશિશ અમે કરીએ છીએ કે જે કૂવો છે તેમાં એક જે પાઇપ જેવી જે દોરી છે એ દોરી ખેંચવાની કોશિશ કરે છે અને જે જગ જેવી વસ્તુઓ છે જે ચામડાની હોય છે, મશક તમે કહેશો એને, તો આ જે મશક જેવી વાત છે તેને તમે ખેંચશો ઉપર આવશે અને ત્યારબાદ એમાંથી પાણી બહાર નીકળે છે। તો આ જે વાત છે તેને આપણે કહેશું મોટ દ્વારા સિંચાઈ। તો એવી જ એક સિંચાઈની પરંપરાગત રીતો એટલે કે પહેલાંના સમયમાં ટ્રેડિશનલ મેથડ ઓફ ઇરિગેશન કે જે પહેલાંના સમયની અંદર આ વસ્તુઓનો ઉપયોગ થતો હતો, કૂવાઓ, સરોવરો, નહેરો, ઉપલબ્ધ એટલે કે જરૂરી પાણી જે છે એની અંદર મળે છે તે ખેતરમાં પહોંચાડવાની રીતો જુદા જુદા ક્ષેત્રમાં જુદી જુદી હોય છે, ઢોર અથવા મજૂર આ ક્રિયાવિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે। શું કહે છે, ઢોર અથવા મજૂર, મતલબ કોઈ કામ કરી શકે તેવા વ્યક્તિને પણ ઉપયોગ કરી અને તે પાણીને જે દોરી છે એને ખેંચે છે ત્યારે એ મોટ છે એટલે કે મશક છે એ બહાર આવે અને પાણી બહાર નીકળતું હોય છે। આ રીત કેવી છે, તો કે સસ્તી છે, એટલે કે કોઈ પણ જાતના ખર્ચ થતો નથી પરંતુ તે ઓછી કાર્યક્ષમ છે। શું કામે, તો કે એમાં પાણી જે બહાર નીકળે છે એનો જે વચ્ચેનો જે સમયગાળો છે, જેટલું પાણી અહીંથી એટલું નીકળ્યું છે બહાર, તો ફરીથી જ્યારે તેને મોટને અંદર જવા દેવામાં આવશે પાછું બહાર નીકળશે ત્યાં એ પાણી સુકાઈ ગયું હશે તો તે દૂર સુધી જે જઈ શકશે નહીં। આપ આપના વડીલો પાસેથી આ માહિતી પણ લઈ શકશો જેને કોષ દ્વારા સિંચાઈ પણ આપણે ભણશું। તો આવી જ એક વાત છે કે તેની કાર્યક્ષમ જે કાર્યક્ષમતા છે એટલે કે કાર્ય બહુ સારું એ કરી શકતી નથી, પરંતુ પહેલાંના સમયમાં જે વૈજ્ઞાનિક સાધનો ન હતા ત્યારે આ પદ્ધતિઓનો ઉપયોગ થતો હતો મિત્રો। તો એવું જ તમને મેં વાત કરી મોટ દ્વારા જેને ગળગળીયુક્ત વ્યવસ્થા છે, ત્યારબાદ ચેન પંપની પણ આપણે વાત કરીશું, ત્યારબાદ ઢેકલીની પણ વાત કરીશું અને ત્યારબાદ રહેટ
एक उच्चारणनो प्रकार छे एनी पण आपणे વાત કરશું। તો આ જે વાત છે એની શરૂઆત કરીએ તો એની અંદર પહેલી વસ્તુ છે ચેન પંપ। તમને દેખાડવાની કોશિશ કરશું કે ચેન પંપની અંદર પણ એવું જ હોય છે કે આ ચેન પંપની અંદર શું હોય તો કે એક પાટિયા જેવી વ્યવસ્થા હોય છે જેમાંથી પાણી આવે અને ત્યારબાદ નદી તળાવની આસપાસ એ વસ્તુ રાખેલી હોય છે, ગોળ ગોળ ચક્કર ફરે છે, તેમાંથી પાણી ચેન દ્વારા એનું જે પાત્ર છે પાણીનું ત્યાં સુધી પહોંચે છે અને પાણી ત્યાં ઠલવાઈ જાય છે। તો આ ચેન પંપની વ્યવસ્થા છે મિત્રો। ત્યારબાદ જે ઢેકલી છે એમાં પણ એવી જ વ્યવસ્થા હોય છે, એમાં એક ઉચાલનનો પ્રકાર મેં તમને વાત કરી કે જે સાધનની મદદથી આપણે આપણું કામ સરળતાથી કરી શકીએ તેને આપણે ઉચાલન કહેશું મિત્રો। તેમાં તે આ જે ભાગ છે ત્યાં એક વજનદાર વસ્તુ રાખવામાં આવી હોય છે, ત્યારબાદ તેને કૂવાની અંદર, પહેલાંના સમયમાં કૂવાના સ્તર છે એ ઊંચા હતા મિત્રો, એટલા માટે આ બધી પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરી શકતા હતા। તો આ જે કૂવામાંથી પાણી બહાર કાઢે છે તો ત્યારે આ વ્યક્તિ ત્યાંથી ખેંચીને પાણી ખેતરમાં લઈ આવે છે। તો આ થઈ ઢેકલીની વાત મિત્રો। ત્યારબાદ જે વાત આવે છે રહેઠ, જેને એક એનો સમાનાર્થી શબ્દ આપણે કહેવો હોય તો કોષ દ્વારા પણ થાય, પણ મિત્રો કોષ આવો હોતો નથી, કોષની અંદર કૂવાની અંદર જ કોષ હોય છે, પણ આ વ્યવસ્થા એવી જ હોય છે કૂવાની અંદર આવી જાય છે ત્યારે પાણી બહાર નીકળે છે। આની અંદર શું હોય છે તો રહેઠ દ્વારા અહીંયા જે ચક્કર છે એ ફરતું હોય છે, આ ચક્કરને કારણે આમાંથી પાણી છે એ બહાર કાઢવાની કોશિશ કરવામાં આવતી હોય, બળદ આમ ફરતો હોય છે અને ત્યારબાદ આમાંથી પાણી પણ નીકળતું જાય અને ત્યારબાદ ખેતરની અંદર પાણી જતું હોય છે, તો આ રહેઠ દ્વારા પાણીને ખેંચવા માટે સામાન્ય રીતે આ પંપનો ઉપયોગ કરવામાં આવે છે। આ પંપ ચલાવવા માટે ડીઝલ, બાયોગેસ, વિદ્યુત ઉર્જા તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ કરશું મિત્રો। હવે પંપ એટલે કે ઇલેક્ટ્રિક પંપ જે કહીએ, આધુનિક જે સાધનો છે તેની વાત કરવામાં આવી છે, જેનો બાયોગેસ પ્લાન્ટ, ત્યારબાદ વિદ્યુત ઉર્જા અને સૌર ઉર્જા, મિત્રો આ બધી માહિતી છે એ આપણે આવતા લેક્ચરની અંદર લેશું જેથી તમને સરળતાથી સમજાઈ જાય। આશા રાખું છું આપને મેં આપેલી માહિતી છે એ સૌને સમજાઈ ગઈ હશે। કંઠસ્થ કરજો, જો ન સમજાય તો ફરીથી જોવાનો પ્રયત્ન કરજો, છતાં પણ ન સમજાય તો મને તમે કમેન્ટ્સ કરી શકો છો। થેન્ક યુ મિત્રો।